તોય નું મોત થાય એવું કહેવાનું થાય. કેલા ભાઈઓ બધો ને એમ કહેવાનું બરાબર, એવું કહેવાનું થાય છે બરોબર. એટલે આ બેન દીકરી એ આમ પાછળ ઉભી રહી ને પાછળ બોધી ને ગળે ફંદો ખાધો છે એમ કહેવા માંગે છે, તો આ તદ્દન ખોટું છે એમ કહેવાનું આ બધા ભાઈઓનું થયું છે. કેલા ભાઈ કે બેન દીકરીઓને એમ કહેવાનું થયું છે કે ફંદો ખાધો હોય તો ઉપરથી લટકીને પડી જાય તો પગ તફડાવે, હાથ તફડાવે, કોક વાગે કે ને છે, કોક મોડેલું હોય તો એ આ ગપાસું થઈ જાય તો પગ લટકી જાય, અધર થઈ જાય એક વેદ કે હાથ, તો એનો જીવ નીકળે અને જાજરૂ કરી જાય કે અથવા પેશાબ કરી જાય કે તો જીભ નીકળી જાય તો એની લાળ હાથે નીકળી જાય એવું કે અમને, નહીં તો તેઓથી નહીં તો આંખ ફાટી જાય. આ રીતે એના કંઈક પ્રશ્નો છે. એટલે સાહેબ આ લોકો પાંચ જણ મળીને પછે કે જુદા જુદા ગામોના તમારી સાથે આ સ્ટાફ વાળા સાહેબ હાથે પૂછપરછ કરવાની, પૂછપરછ માટે જેમને બી પૂછવું છે એમાં છોકરીના ફાધર, એના કાકા અને એની મમ્મી અને બીજા બે આગેવાન, ખાલી એમને જોડે રાખી અને અંદર પૂછપરછ કરશું. સીસીટીવી ફૂટેજ જે જોવાના છે એટલા બી અમે એટલા જ જોવાના છે. હા જી, એમ જ કહેવાનું છે, એ જ કહેવાનું છે સાહેબ, બીજું કશું જ નથી કહેવાનું બરાબર. બીજું જે કંઈ જે ડૉક્ટર રિપોર્ટ આવ્યો છે એ હું છોકરીના ફેમિલીને એમને કહી દઈશ બરાબર. અને વધારે માટે વિશેરા મોકલ્યા છે સુરત બરાબર છે, મોકલવાના થશે વિશેરાને બધા લઈ લીધા છે અને જે સુરત મોકલવાનું થશે અમે એક બે દિવસની અંદર મોકલાવી દઈશું. અને જે વધારે થવાનું છે તપાસ કરવાનું થશે એ બી કરીશું. હાલમાં પ્રાઇમરી કોઝ ઓફ ડેથ હતું, હાલમાં પ્રાઇમરી કોઝ ઓફ ડેથ ડૉક્ટરે હેંગિંગ જ આપ્યું છે કે ગળે ફાંસો ખાવાથી છોકરીનું મતલબ ગળે ફાંસો ખાવાના કારણે શ્વાસ રૂંધાવાના કારણે મૃત્યુ થયું છે એવું ડૉક્ટરે પ્રાઇમરી કોઝ ઓફ ડેથ આવ્યું છે એ હું તમને અત્યારે બતાવી દઈશ બરાબર. પણ છતાં પણ ડૉક્ટરે કીધું મતલબ જેમ કીધું તું એમ કે કદાચ જો દવા કંઈ પીવડાવી દીધું હોય અથવા તો બેહોશીની દવા કંઈક સુંગાડી દીધી હોય, તમે જેમ કહો છો કે મતલબ પાડ્યા ખાતા આમ તેમ બરાબર કંઈ વાગ્યું નથી, કદાચ જો કંઈ બેહોશીની દવા સુંગાડી એવા કદાચ જો કોઈ કારણ હોય તો એના માટે મતલબ વિશેરા આપણે મોકલવાની કાર્યવાહી કરવાની છે સુરત બરાબર, એ અમે કરી લઈશું અમદાવાદ. બીજું હાલમાં તમે શું કરશો, હાલમાં મેં તમને જેમ કીધું તું એમ છોકરીનું શરીર જે છે એ મતલબ પવિત્ર વસ્તુ કહેવાય એટલે એને અત્યારે તમે ઘરે મતલબ એને રાખો બરાબર, અને ઘરે મૂકી અને તરત પાછા અહીંયા ઘર આવો તો આપણે જે તપાસ કરવાની છે અંદર બેસીને કરી શકીએ બરાબર. તમે જે બાપા એ ડિસિઝન એને લેવાનો આપણે આપણો સાહેબ વાત સાંભળી લો, એમને એમ કહો ના કરતા બરાબર, તપાસ જે કરવાની છે તમે કરવાના છે બરાબર. છોકરી તમારી તમે નિર્ણય લો બાકી બીજા બધા છોકરી તમારે સગાવાની છે. આદિવાસી સમાજ દરેક મળી છે, દરેક ગામના 50 ગામના ભેગા થાય. આ લોકોનો પ્રશ્ન એવો છે કે આપણે આ છોકરી આ દીકરી શેરુ ની એક વાત ગળા ફસો લીધો તો પાછળથી કેમ લીધો, એક આપણે આ નહીં સક્સેસ જતું નથી. કેમ કે આવી રીતે જિંદગીમાં કોઈએ કરું નહીં ના આવ્યું પાછળથી એ છોકરી કેમ બની, તો આજે એમ કે હમ જો એની છોકરીએ નાસ્તો પીરશો એમ કે છે તો એ બી તો ત્યારે તેહીવાળા તો એ કહે કે ના નાસ્તો પીરશો તો એ સાબુ થઈ છે, તો એ છોકરી ગળા ફાંસી લેતી તેહીવાળા એ 150 છોકરીઓ જ કહો તો એ કેમ નહીં દેખો 10 કે 15 સ્ટાફ એ ટ્રાપ થાય તો એને એક મિનિટ તો સાહેબ એક મારી વિનંતી એટલી છે, મારી વાત એ બી સાંભળી લો. તમે બધા દરવાજો અત્યારે જોયો હશે, દરવાજો મતલબ આમ દબાઈને ખોલવો પડે એવો છે, જો દરવાજાને જેવો છોડી દઈએ એટલે દરવાજો ઓટોમેટિક અડધો બંધ થઈ જાય છે. એ અત્યારે બી દરવાજો એ જ કન્ડિશનમાં છે, એ દરવાજો તમે જોઈ લેજો, દરવાજો જો કાલે પંચો હતા બરાબર, દરવાજો પકડી રાખવો પડે છે અને દરવાજો જેવો મતલબ છોડ દો એટલે દરવાજો તે સીધો મતલબ બંધ જેવો થઈ જશે, એટલે અંદર શું હોય છે એ તરત ખબર ના પડે. એટલે આ લોકોનો એ જ પ્રશ્ન છે, એ પ્રશ્નનો સમાધાન એની આ જવાબ આપી દીધો મેં બરાબર, એ પ્રશ્ન તમારા બધાનો સમજી લો કે અત્યારે આ ક્લિયર થઈ ગયો. બીજો પ્રશ્ન એમ કે જો 10 કે 12 હે આપણે ટ્રાપ તો એને ધ્યાન કેમ નહીં રાખી, તો એ 10 કે 5 સેનો પફાર ફાટવો જોઈએ દરવાજો એક વસ્તુ છે, દરવાજા ની વાત કરીએ બરાબર, દરવાજામાં એમ કે થવાનું છોકરી છો આપણે છોકરી જો ગળા ફોસી ખાય તો દરવાજો બંધ કરીને ખાય, દરવાજો ખુલ્લો ને રહેવો છે હે, કેમ કે છોકરીને મરવું હશે તું દરવાજો બંધ કેમ ને થો, હે અંદરથી હોકળી મારો તો બીજું કોઈ આવીને હકે કે દરવાજો ખુલ્લો કેમ છે.
બરાબર છે અમે આગી વાની લીધી છે તો તમે જે મતલબ બધું જવાબ આપો છો જે સાંભળો છો એ બધું તમે જ નક્કી કરજો બરાબર છે તમે જેમ કહો છો મને કે દરવાજો અંદરથી બંધ કરેલો હતો કે નહીં એ હજી સ્ટેટમેન્ટ લે છો જે છોકરીએ પહેલી વખત જોયું એ નિવેદન બધાના લેવાના બાકી છે બરાબર એ બધા જ નિવેદન લેવાના બાકી છે છોકરી મતલબ દરવાજો ખુલ્લો હતો બંધ હતો કેવી રીતે ખબર પડી ટીચરો ક્યાં હતા એ બધા નિવેદનો લેવાના બાકી છે અને અત્યારે જઈને તપાસ કરશો ક્યારે કરશો જ્યારે તમે મને સાક્ષાત્કાર આપો જે રીતે મેં વાત કીધી એ બરાબર હજી કહું છું બરાબર સમાજની છોકરી મતલબ ભલે બધાને દુઃખ થશે છેલ્લે તમારે નિર્ણય કરવાનો છે તમે નક્કી કરો બરાબર તમે અહીંયા આગળ મૂકી રાખશો એનાથી મતલબ તમારા આપણા સમાજનું નામ ખરાબ થશે બરાબર છે હજી ભલે તમે હોહા હોવા કરીને બધા ભેગા થયા છો ને એમ કહેશો કે નહીં આપણે તો અહીંથી આમ કરીને નહીં લઈએ એનાથી ન્યાય નહીં મળે બરાબર છે કોઈની ડેડ બોડીને કોઈના શરીરને તમે પવિત્ર વસ્તુ કહેવાય મેં ફરી કહું છું કે એને તમે અહીંયા આગળ મૂકી રાખશો ને પછી તમે એમ કહેશો તો જ અમને ન્યાય મળશે એક કાલ રાતથી માંડીને મતલબ તમામ વિડીયોગ્રાફી સાથે બધી તપાસ કરીએ છીએ બરાબર ક્યાંય ના કોઈ જગ્યાએ કચાસ ના રહે એના માટે અને પછી તમે એમ કહો છો કે સાહેબ હજી અમને ન્યાય નથી મળતો તો પછી તમે શું કરશો ન્યાય મળે એના માટે તો આટલી બધી તપાસ કરી છે દોડધામ કરી છે છતાં બી તમે એમ કહો છો કે ન્યાય નથી મળતો તો તમે જ કહો કેવી રીતે ન્યાય મળશે એમ કહો જ્યારે તમને અમારી પર વિશ્વાસ જ નથી આટલો બધો તમને સાથ સહકાર આપીએ છીએ છતાં બી તમે એમ કહો છો પણ ઘરે રાખો ને ઘરે રાખીને સાહેબ પણ કોઈ વાત નહીં કે આવે કે તમે ઘોડી વાતો કરો યાર વાત કરે તું કે લઈ જાય પછી વાત કાલ પૂરું થઈ જાય મારું મિસ્ટર યાર પણ જે લઈ જાય આ પોસ્ટ બોરો વાળી વાત કરે યાર બે મહિના બે વાળી વાત કરે યાર પૈસા કાઢી ભીડ